ભારતની સંગીત નાટક એકેડમી દ્વારા પ્રતિવર્ષ 40 વર્ષથી નાની વયના કલાકારો માટે ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. કલ્ચરલ મિનિસ્ટરી ઓફ ઇન્ડિયા અંતર્ગત અપાતા એવોર્ડ્સમાં 2021માં પુષ્કર માટે ભારતીય શાસ્ત્રીય ગાયન માટે ભારતભરમાંથી ભરૂચ સ્થિત કિરાના ઘરાનાના ગાયિકા ડૉક્ટર જાનકી મીઠાઈવાલાની પસંદગી કરવામાં આવી હતી. આ સમારોહ 15 ફેબ્રુઆરીના રોજ દિલ્હી ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં 2019, 2020 અને 2021ના પુરસ્કારોનું વિતરણ કરાયું હતું. આ સમારંભમાં સાંસ્કૃતિક અને પર્યટન મંત્રી જી કે રેડ્ડીના હસ્તે અને સંગીત નાટક એકેડમી ચેરમેન ડૉક્ટર સંધ્યા પુરેજાની ઉપસ્થિતિમાં પુરસ્કાર વિતરણ કરાયું હતું. જાનકીબહેને ભરૂચને આ એવોર્ડ અપાવી પંડિત ઓમકારનાથજીની ભૂમિને ફરીવાર સાંગીતિક ક્ષેત્રે સન્માન પ્રાપ્ત કરાવ્યું છે. કલ્ચરલ મિનિસ્ટર જી કે રેડ્ડીએ ઘોષણા કરી છે કે સરકાર આવા કલાકારો માટે અવનવી તકો ઊભી કરવા માંગે છે અને તે દિશામાં ચોક્કસ કામ કરશે. સાથે કોર્પોરેટ્સને પણ સ્પોર્ટ્સની કોટાની જેમ કલાકારો માટે કોટા ફાળવવા માટે અરજી કરી છે. ડૉક્ટર જાનકીબેન મીઠાઈવાલા ભરૂચમાં 2013થી કાર્યરત છે. તેમણે ભરૂચના સંગીતના શિક્ષણ માટે અંતઃસ્વર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિકની ભેટ આપી છે. તે અંતર્ગત તેઓ ઉગતા કલાકારો માટે સંગીત શિક્ષણ અને પર્ફોમન્સની તકો ઊભી કરે છે. વર્ષ 2021ના એવોર્ડી કલાકારો પૈકી ગુજરાતના એકમાત્ર કલાકારને એનાયત થયેલ આ એવોર્ડ ભરૂચના આંગણે પહોંચીને ડૉક્ટર જાનકીબેન મીઠાઈવાલાએ ભરૂચને ગૌરવ અપાવ્યું છે. સંગીત નાટક અકાદમી દિલ્હી તરફથી મને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર હિન્દુસ્તાની ક્લાસિકલ સંગીત માટે 2021ની કેટેગરીમાં એનાયત કરવામાં આવ્યો, જેની સેરેમની 15 ફેબ્રુઆરીના રોજ દિલ્હી ખાતે રાખવામાં આવી. ખૂબ જ સરસ આયોજન અને ખૂબ સન્માનની લાગણી થાય એ રીતે આપણા સાંસ્કૃતિક મંત્રી શ્રી જી કિશન રેડ્ડીજીના હસ્તે આ વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચની ઓમકારનાથજીની ભૂમિમાં જન્મ લીધો હોય અને આવો કંઈક સન્માન પ્રાપ્ત થાય તો એ ખરેખર ગૌરવની વાત છે. ખૂબ આનંદ અનુભવું છું અને ભરૂચ અને ગુજરાત માટે હજી વધુ આવા કાર્યો કરતી રહું એવા પ્રયત્ન કરીશ.